डभोईना तमाम जीतेला भाजपना उम्मीदवारोनुं सन्मान करवामां आव्युं हतुं। गतरोज डभोई शिनोर चौकड़ी सर्किट हाउस खाते डभोई नगरपालिकाना भारतीय जनता पार्टीना तमाम जीतेला उम्मीदवारोनुं डभोईना धारासभ्य शैलेशभाई मेहता द्वारा अभिवादन करवामां आव्युं हतुं। आ उपरांत आगामी 16 तारीखना रोज नगरपालिकामां प्रमुख उपप्रमुखनी चूंटणी होय ते अंगेनी समजण आपवामां आवी हती तथा तमाम जीतेला उम्मीदवारोने प्रजाना प्रतिनिधि तरीके तमाम कामो करी प्रजाए मूकेला विश्वासने सार्थक करवा जणाववामां आव्युं हतुं। आ उपरांत आगामी दिवसोमां दर्भावती नगरीने चोखी राखवी, जेम के ठेर ठेर गटर उभराती होय, कचराना ढगला होय ते साफ सफाई करावी नगरने स्वच्छ राखवुं ते अंगेनी सूचना आपवामां आवी हती। उपरांत डभोई नगरपालिकानुं बिल्डिंग आगामी दिवसोमां नवुं बनाववामां आवशे अने युवानोना रमतगमत माटे स्पोर्ट्स कॉम्प्लेक्सनुं आयोजन करवामां आवशे। डभोई नगरपालिकामां भाजपना बोर्डमां तमाम कामो थशे अने सरकारमांथी जोईती तमाम ग्रांटो लावामां आवशेनुं धारासभ्य શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું। આ સાથે જ ડભોઈના તમામ ધારાસભ્ય દ્વારા જીતેલા ઉમેદવારોનું અભિવાદન કરી ડભોઈના મતદારોનો આભાર માન્યો હતો। આજરોજ ડભોઈ દર્ભાવતી નગરના નવા ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોને એમનું અભિવાદન કાર્યક્રમ અને એક ઔપચારિક બેઠક રાખવામાં આવી હતી। આગામી 16 તારીખે પ્રમુખનું જે ઇલેક્શન જે નગરપાલિકામાં એ બાબતની સમજ અને આગામી દિવસોમાં જે જવાબદારી પ્રજાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપી છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે મત લે છે એક જવાબદારી પ્રજા આપતી હોય છે અને પ્રજાની જે જવાબદારી છે એ પ્રમાણે ડભોઈને દર્ભાવતી તરફ વિકાસ કરવા માટે જે જરૂરિયાત છે એ રીતે કામગીરી કરવા માટેની એમને સમજ આપવામાં આવી છે અને આગામી દિવસોમાં કેવી રીતે પહેલાં મંત્રો તો આ નગરને ચોખ્ખું રાખવું, જે ગટરો ઉઘરાય છે ગટરો ઉઘરાતી બંધ કરાવી, જે સ્થળે કચરાના સ્પોટ છે એ કચરાના સ્પોટ દિવસમાં કમસે કમ 2 વાર સાફ થાય એ બધી સૂચનાઓ આપી છે અને એના માટે એ લોકો 16 તારીખ પછી કામ કરશે। અત્યારે ડભોઈના જૈનવગામાં જે ડભો ગટરો ઉઘરાય છે એની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। એ રીતે જે નાની નાની સમસ્યાઓ લોકોની છે એની તરફ પહેલું ધ્યાન આપવું એવી સૂચના આપવામાં આવી છે। બાકી જે મોટા પ્રોજેક્ટો છે એમાં ટાઉનોનું કામ ચાલુ છે, નગરપાલિકાનું જે બિલ્ડિંગ છે એને પણ નવું બનાવવા માટે સરકારમાંથી ગ્રાન્ટ આવનાર છે અને એ પણ નવું બનાવવામાં આવશે।